હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીએ છીએ બ્રેડના સ્પ્રિંગ રોલ અને જો મિત્ર તમને મારા વિડિયો સરળ લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ બ્રેડના સ્પ્રિંગ રોલ બ્રેડ સ્પ્રિંગ રોલ બનાવવા માટે મેં આ એક બાઉલ લીધેલું છે એમાં આપણે આ બટેટાનો મેચ છૂંદો કરી લીધેલો છે આપણે આ ખમણીથી છીણી નાખવાનું છે મેઝરથી મેચ નથી કરવાના આપણે ખમણીથી આને છીણીએ એટલે સરસ એકદમ સરસ બટેટાનો માવો બની જશે આવી રીતે કરવાનું છે રોલ બનાવવા માટે તો આવી રીતે સરસ હાથેથી કરી લેવાનું છે હવે મિત્રો એમાં આપણે આ મેં બે મીડિયમ ડુંગળી સુધારેલી છે અને એમાં જવા દેસું આ બે મીડિયમ બટેટા લીધેલા છે અને બે કલાક પહેલાં બાફી લીધેલા છે આ બાફેલા બટેટાને પછી મેં અત્યારે પહેલાં છીણી લીધેલા હતા હવે આપણે આ લીલા ધાણા જવા દઈશું મિત્રો આ નાસ્તો એકદમ ફટાફટ બની જાય છે હવે થોડો હળદર પાવડર જવા દેસું અડધી ચમચી આપણે શેકેલા ચીરાના પાવડરને જવા દેસું અડધી ચમચી લાલ મરચું પાવડર જવા દેસું આની જગ્યાએ તમે વાટેલું મરચું આવે ચીલી ફ્લેક્સ એ પણ નાખી શકો છો સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે મેં બટેટા પાફવામાં નિમક નાખેલું હતું એટલે થોડું નાખું છું અડધી ચમચી ચાટ મસાલો નાખું છું ચાટ મસાલો ન હોય તો આમચૂર પાવડર પણ ચાલે હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે આમાં તમે મરી પાવડર પણ નાખી શકો છો તો મિત્રો આવી રીતે મેં સરસ મિક્સ કરી લીધેલું છે હવે આપણે હાથમાં તેલ લગાવી લેવાનું છે આપણે કુકિંગ તેલ હાથમાં લગાવી લેવાનું છે આવી રીતે તેલને લગાવી લેવાનું પછી આપણે આવી રીતે એનો રોલ બનાવવાનો છે સિલિન્ડર શેપમાં આપણે રોલ બનાવી લેવાનો છે તો મિત્રો આવી રીતે આપણે બધા રોલ બનાવી લેશું તો મિત્ર આવી રીતે મેં બધા રોલ વાળી લીધેલા છે આ નવ રોલ બની ગયા છે હવે મિત્રો આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું તો મિત્રો હવે આપણે આ નવ બ્રેડ લીધેલી છે તો હવે આપણે આ બ્રેડની કિનારીને કાઢી લેશું આવી રીતે એની કિનારીને આપણે દૂર કરી દેવાની છે આ કિનારીને આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લેશું એનો પછી આપણે ઉપયોગ કરી લેશું તો આવી રીતે બધી બ્રેડ કરી લેશું તો મિત્રો આવી રીતે મેં બધા બ્રેડને કરી લીધેલા છે હવે આપણે આ બ્રેડને એક એક બ્રેડને આવી રીતે એકની મદદથી વણી લેવાના છે તો આવી રીતે હળવા હાથે આપણે બધી જ બ્રેડને આવી રીતે વણી લેશું બ્રેડ ફ્રેશ આવશે એટલે આવી રીતે સરસ વણાઈ જશે તો આવી રીતે મેં વણી લીધેલી છે હવે આવી રીતે બધી જ બ્રેડને વણી લેશું તો મિત્રો આવી રીતે મેં બધી બ્રેડની બધી બ્રેડને વણી લીધેલી છે તો મિત્રો હવે આપણે આને થોડીવાર માટે સાઈડ ઉપર રાખી દઈશું અને આ મેં બે ચમચી જેટલો મેંદાનો લોટ લીધેલો છે એમાં આપણે થોડું પાણી નાખી અને એની સ્લરી તૈયાર કરી લેશું આવી રીતે સ્લરી તૈયાર કરી લેવાની છે થોડી પતલી સ્લરી તૈયાર કરવાની છે અને તો મિત્રો આપણે આ સ્લરી તૈયાર થઈ ગઈ છે હવે એને સાઈડ ઉપર રાખી દઈશું તો મિત્રો હવે આપણે જે બ્રેડની કિનારી વધી હતી એની આ મેં બ્રેડ ક્રમ્સ બનાવી લીધેલું છે એને પણ આપણે રાખી દઈશું તો મિત્રો હવે આપણે આ એક રોલ લઈ અને આવી રીતે આપણે બ્રેડમાં રાખી દેવાનું છે પછી આપણે એને પાણીથી થોડી પાણી લગાવી લેવાનું છે આવી રીતે થોડું પાણી લગાવી લેવાનું બધી બાજુ બ્રેડની બધી બાજુ આવી રીતે પાણી લગાવી લેવાનું છે અને તમે જે મેંદાના લોટની સ્લરી બનાવી એ લગાવો તો પણ ચાલે એને પણ આવી રીતે લગાવી દો તો પણ ચાલે ટૂંકમાં આપણે આ સીલ કરવાનું છે આવી રીતે લગાવી લેવાનું પછી આપણે આનો આવી રીતે રોલ બનાવી લેવાનો છે તો આવી રીતે એને સીલ કરી દેવાનું છે આમાં પણ આવી રીતે લગાવી દેવાનું છે અને સીલ કરી દેવાનું છે બંને બાજુ આવી રીતે આપણે સીલ કરી દેશું તો આપણો આ રોલ તૈયાર થઈ ગયો છે હવે આવી રીતે આપણે બધા રોલ બનાવી લેશું તો મિત્રો આવી રીતે મેં સરસ બધા બોલ વારી લીધેલા છે હવે આપણે આને જે આપણે મેંદાના લોટની સ્લરી તૈયાર કરી લીધેલી છે એમાં ડીપ કરી દેવાનું છે તો હવે આપણે આને રાખી તો હવે આપણે આ પાણીમાં એને ડીપ કરવાનું છે મેંદાવાળા પાણીમાં અને આ આપણે ક્રમ્સમાં લગાવવાનું છે તો આવી રીતે ડીપ કરી દેવાનું છે પછી આવી રીતે લગાવી દેવાનું છે બ્રેડ ક્રમ્સ સારી રીતે લગાવી દેવાનું છે હવે આવી રીતે બધા બોલ આપણે તૈયાર કરી લેશું તો મિત્રો આવી રીતે મેં બધી જ બધા જ બોલ તૈયાર કરી લીધેલા છે હવે આપણે આ રોલને તેલમાં તળી લેવાના છે એના માટે મેં તેલ પણ ગરમ મૂકી દીધેલું છે તો મિત્રો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે મીડિયમ ફ્લેમ ઉપર બધા જ રોલને તળી લેવાના છે આવી રીતે જેટલા આવે એટલા આપણે તળી લેવાના હવે આપણે આને એકાદ મિનિટ માટે થવા દેવાનું છે રીતે એકદમ સરસ બ્રાઉન ઉપર થવા દેવાના છે પેલા આપણે હાઈ ફ્લેમ રાખવાની પછી આપણે મીડિયમ ફ્લેમ કરી નાખવાની છે એકદમ મસ્ત આપણા રોલ તૈયાર થઈ ગયા છે આવી રીતે આપણે આ રોલને કાઢી લેશું અને બીજા પણ આવી રીતે તળી લેશું તો મિત્રો આવી રીતે બધા જ આપણા સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે તો હવે મિત્રો આપણે હું તમને એક આમાંથી કાપીને પણ બતાવું છું એકદમ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે એકદમ સરસ મિત્ર આ તમે ગ્રીન ચટણી સાથે અથવા ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો તો મિત્ર કેવા લાગ્યા આ તમને બ્રેડ સ્પ્રિંગ રોલ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ